નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. નજર નાખી મહત્વના સમાચાર પર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રાંતિજના ગણતેશ્વર રોડ પર આવેલ આર્બેટો સિરામિક કંપનીમાં પણ પાંચમા વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાંતિજ નજીક આવેલ આર્બેટો સિરામિક ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે વિઘ્નહર્તા ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. સવાર સાંજ દાદાની આરતી ઉતારી વિવિધ ભાવતા ભોજન પ્રસાદ સહિત દાદાની સેવા કરવામાં આવે છે, જ્યારે ગણેશ મહોત્સવને લઈને આર્બેટો સિરામિક ઇન્ટરનેશનલ કંપની દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ સ્તુતિ, ફિલ્મી ગીતો, એક પાત્ર અભિનય, ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર જાની, હેડ એચઆર આર કે દાસ, ગણતેશ્વર સરપંચ ડોક્ટર એન કે ડેરિયા, વિશ્વેશ્વર ગોસ્વામી ભાઈ સહિત કંપનીના સ્ટાફ અને કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિયા મુલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જિલરાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. પુણાસીમાડા પાસે આવેલી પરમ સુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં શ્રી ગણેશજીની ઇકો ફ્રેન્ડલીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. પુણાસીમાડા ખાતે આવેલી પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં દર તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ગણેશોત્સવની પણ સંપૂર્ણ ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ત્યાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને તેનું વિસર્જન પણ ત્યાં જ કરવામાં આવશે, અને તેની માટીમાંથી આજો પાલમનું છોડ રોપવામાં આવશે અને તેને ગણેશ 2018નું નામ આપવામાં આવશે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. સુરતમાં પાટીદારોએ બેસાડેલા ગણેશજીની હાર્દિક પટેલે આરતી ઉતારી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. હાર્દિક પટેલે ગણેશજીની આરતી ઉતારી સરકાર સામે જોશપૂર્વક વધુ તાકાતથી લડી લેવા શંખનાદ કર્યો હતો. સુરતમાં પાટીદારોએ બેસાડેલા ગણેશજીની હાર્દિક પટેલે આરતી ઉતારી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. હાર્દિક પટેલે ગણેશજીની આરતી ઉતારી સરકાર સામે જોશપૂર્વક વધુ તાકાતથી લડી લેવા શંખનાદ કર્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત દ્વારા હાર્દિકને સમર્થન અપાયું છે. અલ્પેશ કથિરિયા તેમજ સુરતના સાત પાટીદાર યુવાનોને વહેલી તકે જેલ મુક્તિ થાય તથા પાટીદાર સમાજને અનામત મળે અને ખેડૂતોનું દેવું માફ થાય તેવા હેતુથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગતરોજ હાર્દિક પટેલે હાજરી આપી હતી અને આરતી ઉતારી અને સરકાર સામે જોશપૂર્વક વધુ તાકાતથી લડી લેવા શંખનાદ કર્યો હતો. હાર્દિક પટેલ હાજર રહ્યો હોવાથી મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. પાટીદાર સમાજના સાત યુવકોને જેલમાં સરકાર દ્વારા પૂરી દેવામાં આવ્યા છે, જેમાં સુરત પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાને રાજદ્રોહના કેસમાં બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ, ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માંગો યથાવત હોવાનું સુરત પાસના કન્વીનરે જણાવ્યું હતું. ભક્તિ દ્વારા પાટીદારોની એકતાની શક્તિ, ગણેશજીની ભક્તિ દ્વારા પાટીદારોની એકતાની શક્તિ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારને સદબુદ્ધિ મળે તે માટે રોજેરોજ યુવકો દ્વારા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. સરકારના કાન ખુલ્લે પાટીદારોમાં એકતા જળવાઈ રહે તે માટે ગાંધીજીના ગુરુ લોકમાન્ય તિલક દ્વારા જે રીતે ગણેશોત્સવ કરવામાં આવ્યો હતો, તે જ રીતે પાટીદારો દ્વારા પણ એકતા દર્શાવતો કાર્યક્રમ કરાયો છે, જેમાં હાર્દિક પટેલ હાજર રહેતા મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. ધૂન સહિતના રોજેરોજ કાર્યક્રમો, કિરણ ચોકમાં બેસાડેલા ગણેશજી પાસે પાટીદારો દ્વારા રોજેરોજ મોટી સંખ્યામાં એકઠા થઈને વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં ધૂન, ભજન સહિત એકતા માટેના કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દુંદાળા દેવ ભગવાન ગણેશની મૂર્તિ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને ભગવાન ગણેશની આરતી ઉતારી પૂજા અર્ચના કરી ભક્તો દ્વારા ભગવાન વિઘ્નહર્તાને રીઝવતા નજરે જોવા મળ્યા હતા. પ્રાંતિજ સહિત તાલુકામાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ ભક્તો દ્વારા દાદાને રીઝવવામાં આવે છે. ત્યારે પ્રાંતિજ બજારચોક વિસ્તારમાં આવેલ પંડ્યાપોળ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાપાની મૂર્તિનું સ્થાપન કરી સવાર સાંજ આરતી પૂજા કરવામાં આવે છે અને વિઘ્નહર્તાને ભાવતા ભોજન પ્રસાદ સહિતની વિવિધ રીતે બાપાને 10 દિવસ માટે પંડ્યાપોળ ગણેશ યુવક મંડળ દ્વારા સેવા કરવામાં આવે છે. તો આરતી બાદ ગણેશ ચોકમાં બાળકો સહિત મહિલાઓ ગરબે ઘૂમતા નજરે પડે છે. જિલરાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. મહુવા શહેરમાં મહોરમ નિમિત્તે મુસ્લિમ યુવકો દ્વારા નવી ડિઝાઇનના કલાત્મકતા જે બનાવવા એક વર્ષની ભારે મહેનતે 72 ગુંબજ તેમજ 16 ફૂટ ઊંચા અવનવી ડિઝાઇનના કલાત્મકતા જે મહુવાના ઇતિહાસમાં પહેલીવાર અલ્હાદી ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહોરમ નિમિત્તે મુસ્લિમ યુવકો દ્વારા એક વર્ષની ભારે મહેનતને 72 ગુમેટ તેમજ 16 ફૂટ ઊંચા નવે ડિઝાઇનના કલાત્મક તાજિયા મહુવાના ઇતિહાસમાં પહેલીવાર અલ્હાદી ગ્રુપ દ્વારા બનાવાશા. મહોરમ મહિનો ઇમામ હુસેન તેમના પરિવાર અને તેમના 72 સાથીઓ સાથે કરબલામાં 3 દિવસ ભૂખ્યા તરસ્યા શહીદ કરવામાં આવ્યા તેની યાદમાં મહોરમમાં ગમ અને માતમ મનાવવામાં આવે છે. મહોરમ મહિનામાં કરબલાના શહીદોની યાદમાં સબીલે હુસેનના નામ પર ઠંડા પીણા જ્યુસ તેમજ ન્યાઝનું વિતરણ કરવામાં આવે છે. મહુવા શહેરના પીરસાદા ચોક બાદ રોડ ઝાંપા મહેદીબાગ સહિત વિવિધ વિસ્તારોમાં તાજિયાનું જુલુસ નીકળશે, જેમાં પૂજ્ય મોરારી બાપુ તેમજ મહુવાના રાજકીય આગેવાનો પણ ચાદર ચડાવશે. ઓકે, અલ્હાદી તાજિયા ગ્રુપ છેલ્લા 18 વર્ષથી તાજિયા બનાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયા બનાવવામાં આવ્યા છે, પરંતુ તેની વિશિષ્ટતા એ છે કે આ તાજિયામાં 72 ઘુમ્મટ લગાડવામાં આવ્યા છે. કરબલામાં હઝરત ઇમામ હુસેન અલી ઇસ્લામ, તેમનો પરિવાર અને તેમના સાથીઓ સહિત કુલ 72 જણાને શહીદ કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં આ તાજિયામાં 72 ઘુમ્મટ લગાડવામાં આવ્યા છે અને દરેક ઘુમ્મટ ઉપર એક એક શહીદનું નામ લખવામાં આવ્યું છે. અને આ તાજિયાની ઊંચાઈ 14.5 ફૂટની છે અને પહોળાઈ 10 ફૂટની છે. અને આ તાજિયા 20/9/2018 ગુરુવારના સાંજે 7 વાગે પડમાં આવશે. ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે આખો દિવસ જુલુસ સાથે મહુવાના વિવિધ વિસ્તારોમાં ફરશે. આસિફ ભગવાન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મહુવા. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97-23-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ રાજ્ય મંદિર પ્લાઝા ખાતે ગણપતિના ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી નામાંકિત કલાકાર શ્રદ્ધા વાણિયા દ્વારા ગણપતિના ગુણગાન ગાઈ લોકોનું મનોરંજન પૂરું પાડ્યું હતું. ધાનેરાના રાજ મંદિર પ્લાઝા ખાતે મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણપતિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને સાથે મળી ખૂબ જ ઉત્સાહ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી કરી હતી. તો બીજી તરફ ગુજરાતી નામાંકિત કલાકાર અને ઉત્તર ગુજરાતમાં ધૂમ મચાવનારી શ્રદ્ધા વાણિયા દ્વારા ગણપતિના ગુણગાન ગાઈ લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. જો વાત કરવામાં આવે તો કલાકાર શ્રદ્ધા વાણિયાની, તો તેને ખૂબ જ નાની ઉંમરમાં પોતાના કોલેજ જેવા કંઠને લઈને લોકોમાં સારી ચાહના મેળવી છે. ભગવાનના ગુણગાન ગાવાની સાથે સાથે લોકોને મનોરંજન પણ પૂરું પાડે છે. પ્લાઝા ખાતે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં અમારી સમૃદ્ધિ બીટ્સ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું અને ભવ્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અમે ખૂબ જ ઉત્સાહ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. પાટીદાર અનામત આંદોલન સમિતિ વિજાપુર પર પેશ કથિરિયાની જળ મુક્તિ પાટીદાર સમાજ બંધારણીય અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને વિજાપુરના સુંદરપુર ખોડિયાર મંદિરથી ઉમિયા મંદિર સુધીની અત્યારે 15 કિલોમીટર સુધીની સદભાવના પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિ વિજાપુર દ્વારા પેશ કથિરિયાની જળ મુક્તિ પાટીદાર સમાજને બંધારણીય અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને સુંદરપુર ખોડિયાર મંદિરથી વિજાપુર ઉમિયા સુધીની આશરે 15 કિલોમીટર સુધી સદભાવના પદયાત્રા યોજવામાં આવી હતી, જેમાં દરેક ગામડે ગામડેમાં ઉમા ખોડલના રથનો ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ ખેડૂત પરિવારોએ પોતાની રીતે ફુલહાર અર્પણ કરી માં ઉમા ખોડલના રથનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ લાડુલ મુકામે માં હરસિદ્ધિ માતાના મંદિરે ભોજન લઈ વિસામો કરી ત્યાંથી યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. ત્યાંથી વિજાપુર સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા બાદ વિજાપુર મુકામમાં ઉમિયાના મંદિરે આરતી કરી યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી. તેવી જ રીતે બગસરા મુકામે પણ સદભાવના પદયાત્રા યોજવામાં આવી હતી, તેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. અમરેલીના બગસરાથી સુડાવડ સુધી પાટીદાર સમાજ દ્વારા પદયાત્રા યોજાયેલ. 3000 ઉપર ભાઈ બહેનોનો જમાધારી બગસરા અને વિસાવદીના ધારાસભ્ય સાથે જોડાયેલા પદયાત્રામાં 3000 ભાઈ બહેનોનું વિશાળ સંખ્યામાં રામધૂન યોજી તેમાં સુડાવડ ખોડિયારના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરાથી સુડાવડ સુધીની 12 કિલોમીટર પદયાત્રા પાસ કન્વીનર પારસભાઈ સુજિત્રાની આગેવાની હેઠળ યોજાઈ, જેમાં ધારી બગસરા ધારાસભ્ય તેમજ વિસાવદના ધારાસભ્ય સહિતના પાટીદાર સમાજ દ્વારા પદયાત્રા યોજાઈ હતી, જેમાં સરદાર સામે વિરોધ કરીને જણાવ્યું છે કે અમારી મુખ્ય 3 માંગણી છે તે સરકાર પૂરી કરે તેમ વિસાવદના ધારાસભ્યએ જણાવ્યું છે કે અમે આ પદયાત્રામાં પાટીદાર આંદોલન સમર્થન આપવા બંને ધારાસભ્યો હાજર છીએ, તેમજ બીજા ધારાસભ્યએ પણ અમને સમર્થન આપ્યું છે અને સાથે જોડાયા છે. અંતમાં ધારી બગસરા ધારાસભ્યએ જણાવ્યું છે કે અમે આગામી વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવશે, ત્યારે પાસ આગેવાન ગિરીશ વધાસિયાએ પણ આ જાડી ચામડીની સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. અંતર કાપી અને યાત્રા આજે મા ખોડલના ધામમાં પહોંચી છે અને માતાજીને અમે આજે પ્રાર્થના કરવાના છીએ કે આ જાડી ચામડીની સરકારને માતાજી સદબુદ્ધિ આપે અને અમારી જે મુખ્ય 3 માંગો છે એમાં પહેલો મુદ્દો અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરો, ખેડૂતોનું દેવું માફ કરો અને પાટીદાર સમાજને બંધારણીય અનામત આપો. આવી 3 માંગો સાથે આજે યાત્રા માતાજીને પ્રાર્થના કરવા પહોંચી છે અને ત્યારબાદ અહીંયા મહાલાપસીનું આયોજન કરવામાં આવ્યું છે અને આવા પ્રયાસ થકી અમે ગાંધીજીથી આ માર્ગે આ સરકાર જાગે એવા પ્રયાસો કર્યા છે. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. નર્મદાના અંતરિયાળના આદિવાસી ગામોમાં પોલીફેક કંપનીના સહયોગથી સામાજિક સંસ્થાઓ ભરૂચ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં 30-40 ગામોમાં ઘરે ઘરે જઈને મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું હતું. ત્યારે વિષય આધારિત અને મહિલાઓમાં અંગે જાગૃતિ આવે તે માટે થોડા સમય પહેલા જ અક્ષય કુમાર અભિનીત પેડમેન મૂવી રિલીઝ થઈ હતી, પરંતુ હાલ ગુજરાતના ભરૂચ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની મહિલાઓમાં આ અંગે કોઈ જાગૃતિ ના આવી હોવાનું તારણ કાઢી રાજેશ્રી પોલીફિલ કંપનીના સહયોગથી સામાજિક સંસ્થાએ ભરૂચ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સર્વે હાથ ધરાયો હતો. લગભગ 30-40 ગામોમાં હાથ ધરેલા સર્વે કરી સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું હતું. મહિલાઓ પોતાના માસિક ધર્મ દરમિયાન કોટનના કપડાં સહિત અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી હોવાનું એમના ધ્યાને આવ્યું હતું. અંતે સામાજિક સંસ્થાએ આવી મહિલાઓમાં જાગૃતિ લાવવાનું નક્કી કરી આવા દરેક ગામોમાં શિક્ષિત મહિલાઓની ટીમો ઉતારી મહિલાઓને માસિક ધર્મ દરમિયાન કોટનના કપડાં કે અન્ય ચીજવસ્તુઓના ઉપયોગથી કેવા રોગો થાય છે તે બાબતે ઘરે ઘરે જઈને સમજણ આપી અમુક વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓને એકત્ર કરી સેમિનાર પણ યોજ્યા. સામાજિક સંસ્થાની આ મહેનત આખરે રંગ લાવીને જાગૃત થયેલી મહિલાઓએ પણ પોતાના માસિક ધર્મ દરમિયાન સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. હવે જાહેર કાર્યક્રમોમાં સેનેટરી નેપકીન લેવા માટે મહિલાઓ શરમ અનુભવે તેવું વિચારી સામાજિક સંસ્થાએ ભરૂચ નર્મદા જિલ્લાના લગભગ 30-40 ગામોમાં ઘરે ઘરે જઈ મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કર્યું હતું. તો સાથે સાથે પોતાની આસપાસના વિસ્તારમાં પણ આ મામલે જાગૃત થયેલી મહિલાઓએ જાગૃતિ ફેલાવવાનું પ્રણ લીધું છે. અમારી કંપની દ્વારા હાથ ધરેલા સર્વેમાં અત્યારે પણ અમુક મહિલાઓ પોતાના માસિક ધર્મ દરમિયાન
કોટનના કપડાં સહિત અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતી હોવાનું તેમના ધ્યાને આવ્યું છે. અંતે સામાજિક સંસ્થાઓએ આવીને મહિલાઓમાં જાગૃતિ લાવવાનું નક્કી કરી મહિલાઓ શરમ અનુભવે તેવું વિચારીને સામાજિક સંસ્થાએ ભરૂચ નર્મદા જિલ્લાના લગભગ 30-40 ગામોમાં ઘરે ઘરે જઈ અને સેનેટરી નેપકીનનું વિતરણ કર્યું હતું. हमारी कंपनी राजश्री पॉलीफिस कंपनी बामल्ला और शीर गांव की पंचायत में लगती कंपनी है, जो कि एक आदिवासी एरिया में स्थित है. यहाँ पे हमारा बेसिक जो कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी का कार्यक्रम होता है उसमें काफ़ी हम लोग काम करते हैं, जिसमें गांव का कुछ भला हो, वहाँ के युवाओं का भला हो. और उसी से लक्ष्य हमने ये प्रोग्राम इस बार रखे हैं, जैसे CSR के अंदर ये महिलाओं के बारे में इस तरह के कोई प्रोग्राम नहीं हुए थे, तो हमने सोचा कि इस अवेयरनेस को क्रिएट किया जाए, सो देट वो लोग महिलाएं, आसपास की महिलाएं इस स्वास्थ्य, उनका स्वास्थ्य अच्छी तरह रहे. तो आज हमने अवेयरनेस कैंप किया, सैनिटरी नैपकिन्स सप्लाई किए हैं और उसकी अवेयरनेस काफ़ी एक्सटेंसिव अवेयरनेस हमने किया है. दूसरा हमारा प्रोजेक्ट है कि हम से जो नर्सिंग का कोर्स इन लड़कियों को आसपास के गाँव की जो लड़कियाँ हैं उनको कराने वाले हैं, सो देट दे बिकम एम्प्लॉयबल. ये हमारा बेसिक उद्देश्य है. ભરૂચ અને નર્મદા જિલ્લાના અમુક અંતરિયાળ વિસ્તારોની અંદર જે લેડીઝો પીરિયડમાં થાય છે એ લોકોને એના વિશે જે ચોખ્ખાઈ રાખવાની હોય છે પોતાના શરીરની, એ દરમિયાન જે કાળજી રાખવાની હોય છે એના વિશે ખ્યાલ નથી હોતો. અને એ દરમિયાન એ લોકો સાદું કાપડ, જે કોટન કાપડ હોય છે ઘરમાં જે મળતું હોય એ જ વાપરે છે. એના કારણે એ લોકોને ઘણા બધા રોગ થવાની સંભાવના રહે છે, કેમ કે એ આપણે ગમે તેટલું ધોઈએ, ગમે તેટલું સાફ કરીએ પણ એમાંથી જીવાણુ નથી જતા અને ગંધ પણ માર્યા કરે છે. તો એક કંપની તરફથી એ લોકો અમને જાણકારી આપવામાં આવી છે કે તૈયાર પેડ યુઝ કરવાના, આ કપડું યુઝ કરવું એમના હેલ્થ માટે સારું નથી. એ કંપની તરફથી તૈયાર પેડ જે આવે છે એ વિતરણ પણ કરવામાં આવ્યું છે અને એ લોકોને એ માટે અવેરનેસ પણ, જાગૃતતા પણ આપવામાં આવી છે કે એ દરમિયાન શું ચોખ્ખાઈ રાખવાની, શું કાળજી લેવાની, જે કોટનના કાપડ આવે છે એ નહીં વાપરવાના અને એ ઉપરાંત જે લોકોએ પેડ વિતરણ કર્યા છે એ પણ અમને વાપરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, જેથી આગળની જનરેશન જે છે, નાના છોકરીઓ જે છે એ લોકોમાં જાગૃતતા આવે કે ના, મારે આ કપડું વાપરવું ના જોઈએ અને તૈયાર જે પેડ આવે છે એ વાપરવું જોઈએ, જેથી એ લોકોની હેલ્થ પણ સારી રહે. દીપક જગતાપ સાથે અન્યસ ગુજરાત ન્યૂઝ રાજપીપળા. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.